कच्छ जिल्लामां एक तरफ वरसाद खेंचाई गयो छे त्यारे ખેડૂતોએ વિશેષ કાળજી રાખવાની જરૂર છે। આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લામાં અત્યાર સુધી જે વરસાદ થયો છે તે અપૂરતો છે અને છેલ્લા 20-30 દિવસથી વરસાદ ન પડતા ઊભા પાકને નુકસાન થવાની સંભાવના છે। ત્યારે ખેડૂતોએ હવે તેમની પાસે રહેલા સંગ્રહિત પાણીમાંથી આ પાકને બચાવવા માટે કામ કરવું પડશે। ખાસ કરીને વરસાદની ગેરહાજરીમાં ખેડૂતોએ તેમના પાકની કેવી રીતે કાળજી રાખવી તે અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। સામાન્ય રીતે કચ્છ જિલ્લામાં એવરેજ વરસાદ બીજા જિલ્લાઓની કમ્પેરિઝનમાં થોડો ઓછો પડે છે। ચાલુ વર્ષે અત્યારની પરિસ્થિતિ સુધી 31.74% સરેરાશ વરસાદ કચ્છ જિલ્લામાં થયેલો છે। મોટા ભાગના તાલુકાઓમાં 20-25 દિવસથી વરસાદ થયેલ નથી। વરસાદ ન થાય તો જમીનમાં જે વરસાદી પાણીનો સંગ્રહ થયેલો છે તેમજ ખેડૂતો જોડે જે ઉપલબ્ધ પાણી છે એનો એમને કાર્યક્ષમ ઉપયોગ કરવાની ખાસ જરૂર છે। જમીનમાં જે વરસાદ અથવા તો પિયતના પાણીથી ભેજનો જે સંગ્રહ થયેલો હોય છે એમાંથી 60-75% ઇવાપોરેશન એટલે કે બાષ્પીભવન સૂર્યપ્રકાશના લીધે એનું બાષ્પીભવન થઈ અને હવામાં ઉડી જાય છે। બાકી જે અંદર ભેજ બચેલો છે એ ભેજ છોડ પોતાના મૂળ માટે છોડના વિકાસ માટે ઉપયોગ કરે છે। આ જે છોડે ભેજ એટલે કે પાણી જે લીધેલું હોય છે એમાંથી 99% ટ્રાન્સપિરેશન એટલે કે બાષ્પોત્સર્જનથી પાન વાટે અને એના સ્ટેમ વાટે બહાર નીકળી જાય છે। વરસાદની અનિયમિતતા લાંબા સૂકાગાળા તેમજ પિયતની મર્યાદિત સ્થિતિએ ખેડૂતોએ પોતાની જમીનમાં ઓછામાં ઓછી આંતરખેડ કરવી અને ફક્ત શક્ય હોય તો એક જ આંતરખેડ કરવી કે જેથી જમીનમાં જે રેસિડ્યુઅલ સોઇલ મોઇચર એટલે કે જમીનની અંદર જે ભેજ સંગ્રહાઈ રહેલો છે એ ઇવાપોરેશનથી ઓછો થાય એના માટે જે સોઇલની અંદર કેપિલરી એટલે કે જમીનનો ભેજ કેપિલરી મારફતે હવામાં ઉડી જાય છે એમાં અવરોધ પેદા થાય અને હવામાં ઉડતો અટકે। હારવાળા જે પાકો ખેડૂતો કરે છે એ પાકોની અંદર મલ્ચિંગ એટલે કે ખેતીના પાકોના જે ક્રોપ રેસિડ્યુ એ ક્રોપ રેસિડ્યુ એ હારની વચ્ચે નાખવાથી ભેજની સંગ્રહ શક્તિ વધે છે, નિંદામણનો ઉપદ્રવ પણ ઘટે છે અને જમીનનું બંધારણ એટલે કે સોઇલ સ્ટ્રક્ચરમાં સુધારો થાય છે એટલે અલ્ટિમેટલી બાષ્પીભવનમાં ઘટાડો થાય છે। પિયતની સગવડવાળા વિસ્તારોમાં જ્યાં હારની અંદર વાવેતર કર્યું હોય ત્યાં એકાંતરે હારમાં પાણી આપવું એટલે કે એક હારમાં પાણી આપવું બીજી હાર છોડી દેવી તેમજ જો MIS એટલે કે સૂક્ષ્મ પિયત પદ્ધતિનો ઉપયોગ ખેડૂતો કરતા હોય તો એનો મેક્ઝિમમ ઉપયોગ કરવો અને એના કલાકો પણ પાણીની ઉપલબ્ધિ મુજબ ખેતરમાં જુદા જુદા મેનેજ કરી લેવાય એમ। નિંદામણ અને રોગ જીવાત જે પાકની અંદર આવે છે એનો સંપૂર્ણ નાશ કરવો કેમ કે નિંદામણ એ સામાન્ય રીતે પાક કરતાં વધુ પાણીનો ઉપયોગ કરે છે। પાક સાથે પાણી વિસ્તાર સૂર્યપ્રકાશ અને પોષક તત્વોના ઉપયોગમાં હરીફાઈ કરે છે એટલે કે નિંદામણ એ પાક કરતાં વધુ ખોરાક લે છે એટલે નિંદામણનો જો સંપૂર્ણ નાશ થાય તો જમીનની અંદર જે ભેજ અને પોષક તત્વો છે એનો પાક પોતે ઉપયોગ કરી શકે। બાષ્પોત્સર્જન એટલે કે જે ટ્રાન્સપિરેશન થાય છે ટ્રાન્સપિરેશનથી પાણી છોડની અંદરથી હવામાં ઉડે છે એને ઘટાડવા માટે પણ કેટલાક કેમિકલો છે કે જેને એન્ટી ટ્રાન્સપિરન્ટ કહેવાય છે। તો આવા જે એન્ટી ટ્રાન્સપિરન્ટ છે એ ફિનાઇલ મર્ક્યુરિક એસિટેટ છે, એટ્રાજીન છે, મોબીલિફ છે, હેક્ઝાડેકોનેલ છે। આવા પદાર્થોનો ઉપયોગ કરવાથી પણ ટ્રાન્સપિરેશન કે જે 99% પાણી છોડ બહાર બાષ્પોત્સર્જનથી ઉડાડી દે છે એમાં પણ ઘટાડો થઈ શકે। 5% કેઓલિનનો છંટકાવ કરવાથી પણ ટ્રાન્સપિરેશનમાં ઘટાડો થઈ શકે છે। એ જ રીતે વરસાદ જ્યારે ઓછો હોય અને હવાની અંદર પવનની ગતિ વધારે હોય તો ગતિ અટકાવવી પણ એટલી જ જરૂરી છે। પવનની ગતિ અટકાવવાથી બાષ્પીભવન એટલે કે ઇવાપોરેશન જે થાય છે એમાં ઘટાડો થઈ શકે છે તો એવા વિન્ડ બ્રેક અને શેલ્ટર બ્રેડનો પણ ખેડૂતોએ ઉપયોગ કરવો જોઈએ। વરસાદની શક્યતા બહુ જ નહિવત હોય તો એવા વિસ્તારની અંદર ખેડૂતોએ એમના ખેતરમાં જે પાકનું વાવેતર કરેલું છે એની અંદર જે રેકોમેન્ડેડ એટલે કે ભલામણ કરેલા છોડની સંખ્યા છે એના કરતાં પણ છોડ ઓછા કરવા એટલે કે વધારાના જે છોડ છે એ પાણી અથવા તો જમીનનો જે ભેજ છે એ ઓછો યુઝ કરે અને જે બાકી છોડ બચેલા છે એ પોતે એનો પૂરતો ઉપયોગ કરી અને બચી શકે। વરસાદ ન થાય ત્યાં સુધી બને ત્યાં સુધી રાસાયણિક ખાતરનો કોઈ પણ ઉપયોગ કરવો નહીં।
વરસાદ થયા બાદ છોડને પૂરતા વિકાસ માટે યુરિયા અને ડીએપીના 2% દ્રાવણનો છંટકાવ કરવો. આ મુજબની કાર્યપદ્ધતિ જો ખેડૂતો અપનાવે તો ઓછા વરસાદની અંદર અથવા તો જમીનમાં ઓછો ભેજ હોય તો પણ એ એમના પાકને એક જીવતદાન આપી શકે છે.